सूरत जिला पुलिस वडा उषा राडाए कडोदरा में प्रियंका ग्रीन सिटी खाते शुरू करवामां आवेल डे केर की मुलाकात लई बाळकोने कपड़ा पौष्टिक आहार आपवामां आव्यो हतो अने तेमने आवुं ज बीजुं डे केर सेंटर पलसाणा खाते शुरू करवामां आवशे तेम जणाव्युं हतुं। ભારતના વિવિધ રાજ્યોમાંથી રોજીરોટી અર્થે આવતા પરપ્રાંતીય પરિવાર પોતાના નાના બાળકોને ઘરમાં એકલા મૂકી મિલમાં નોકરીએ જાય છે। છેલ્લા કેટલાક સમયમાં બાળકો ઘરમાં એકલા હોય છે ત્યારે આસપાસના માણસો જ દાનત બગાડી અને બાળકોને શિકાર બનાવી પોતાની હવસનો શિકાર બનાવતા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે, જેના ભાગરૂપે રેન્જ આઈજી રાજકુમાર પાંડ્યાને આ પ્રકારની ઘટના ભવિષ્યમાં નહીં બને તેવા આગમચેતીના ભાગરૂપે પોલીસના પ્રયાસ અને માર્ગદર્શન થકી મિલ માલિકોના સહયોગથી ડે કેર સેન્ટર શરૂ કરવા અપીલ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સુરત જિલ્લા એસપી ઉષા રાડાના માર્ગદર્શન હેઠળ કડોદરા જીઆઈડીસી ખાતે ફરજ બજાવતા પીઆઈ હેમંત પટેલ નાઓએ પોતે આ બાબતે અંગત રસ દાખવી પોતાના વિસ્તારની મિલ સંચાલકો તેમજ એનજીઓ સાથે સંકલન કરી ડે કેર સેન્ટર અંગે સમજ આપી હતી, જે અંતર્ગત કડોદરા ખાતે પ્રિયંકા ગ્રીન સિટી ખાતે નોકરીએ જતા યુગલોમાં બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડે કેર સેન્ટરની શરૂઆત 10 દિવસ અગાઉ કરાઈ હતી। આ ડે કેરની સુરત જિલ્લા પોલીસ વડાએ મુલાકાત લઈ બાળકોને કપડાં પૌષ્ટિક આહાર વગેરે આપવામાં આવ્યું હતું અને આવું જ બીજું ડે કેર સેન્ટર પલસાણા ખાતે શરૂ કરવામાં આવશે તેમ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું। જે એક ડે કેર સેન્ટર અહીંયા જીવન જ્યોત ટ્રસ્ટ દ્વારા ચાલુ, અમે લગભગ પોલીસ અને એનજીઓના સહયોગથી ચાલુ કરવામાં આવેલું, આજે 10 દિવસ થઈ ગયા છે। અમે વિઝિટ ઉપર આવ્યા છીએ, જ્યારે શરૂ કર્યું તો ત્યારે 7 થી 8 બાળકો હતા, આજે 68 બાળકો છે અને સવારના 8 વાગ્યાથી એના પેરેન્ટ્સ એને મૂકી જાય છે અને રાત્રે 8 વાગ્યે આ ડે કેર સેન્ટર બંધ થાય છે। મતલબ પૂરા 12 કલાક વિધાઉટ એની ચાર્જ આ ડે કેર સેન્ટર ચાલે છે, કે કોઈ પણ પ્રકારની ફીઝ નથી લેવામાં આવતી અને ખાસ કરીને જે મજૂરીએ જતા હોય, જેમના બંને મમ્મી અને પપ્પા બંને અને ખાસ કરીને મમ્મી જતા હોય એમના બાળકોને અહીંયા રાખવામાં આવે છે, કે જેથી કરીને એ લોકો આરામથી એમની મજૂરીએ જઈ શકે, બાળકોના સલામતીની એમને કોઈ ચિંતા ના રહે અને બાળકો પણ અહીંયા એ બાને એ શીખે પણ ખરું, એમને એક એક્ટિવિટીઝ પણ મળે અને એક સારું એવું એને સ્કૂલિંગનું એટમોસ્ફિયર પણ મળે। ટોટલ ઓલમોસ્ટ અમે 4 તો કરી ચૂક્યા છીએ, હજુ બીજા 6 થી 8નો પ્લાનિંગ છે કે આ એરિયામાં જ આ ડે કેર સેન્ટર કરવામાં આવે ચાલુ। થેન્ક જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ જે આ ડે કેર સેન્ટર શરૂ કર્યું છે એસપી ગ્રામીણ ઉષાબેન રાડાના માર્ગદર્શન હેઠળ, એનો ખૂબ જ સારો સમાજમાંથી પ્રતિસાદ મળ્યો છે અને 7 જ દિવસની અંદર લગભગ 58 જેટલા બાળકો અહીં સવારે 8 વાગે આવે છે અને સાંજ સુધી અહીંયા રહે છે, અહીંયા એ રમે છે, આનંદ કરે છે, મોજ કરે છે, એમના વાલીઓને બિલકુલ ચિંતા રહેતી નથી। અહીંયા જ્યારે પણ બાળકો મૂકી જાય છે તો આ જે કુંદનજી અને નિશાજીએ જે આ એક ભગીરથ કાર્યમાં એમનો જે સિંહ ફાળો છે એ ખરેખર ખૂબ જ સારો છે। હું તમામને કહું છું કે આપણે સમાજ અને પોલીસ વચ્ચે એવું સારું સમન્વય કરીએ કે જેનાથી ક્રાઇમ ઘટે, એટલે આવા જ્યાં પણ સેન્ટરો આપણે ખોલી શકતા હોઈએ તો તમામ એનજીઓને હું કહું છું કે પોલીસ સાથે સહયોગ કરી અને આપણે જ્યાં પણ આ ટાઈપના એરિયાઓ હોય ત્યાં કને આવા ડે કેર સેન્ટરો ખુલીએ। સુવિધામાં તો અહીંયા બાળકોને નાસ્તો છે, બાળકોને એન્ટરટેનમેન્ટ છે, બાળકોને ટીવી કાર્ટૂન જોવે છે, બાળકો રમે છે, કૂદે છે, એટલે ખૂબ આનંદથી એ બાળકો રહે છે અને અહીંયા ભણે પણ છે, એટલે એમને પ્રાથમિક અક્ષર જ્ઞાન પણ મળે છે, એટલે બહુ મોટી વાત છે। એમના વાલીઓને બિલકુલ ચિંતા નથી, બેફિકર રહીને એ વર્ક પણ કરે છે, 2 પૈસા રડી પણ આવે છે, એટલે ખૂબ સારો આ અભિગમ છે અને તમામ લોકો આ ટાઈપના એમના એરિયાની અંદર આવો અભિગમ અટવાવે, બનાવે અને ડે કેર સેન્ટરો ખુલે એ જ અપેક્ષા રાખીએ છીએ।